विद्यार्थी मित्रों, ओरिएंटल हाईस्कूल मिर्जापुर द्वारा फरी एक वक्त आपनु स्वागत है। धोरण दस की अंदर गणित विषय में अत्यारे तीजु चैप्टर द्विचल सुरेख समीकरण चाली रू है। एन आप दाखला स्वाध्याय नंबर 3.3 पहला दाखला थी अपनी शुरुआत करे। स्वाध्याय 3.3 अंदर आदेश की रीते आप उकेल मेलवान है। आप गया वीडियो अंदर जुड़ू कि आलेखनी रीते समीकरण उकेल के मेलवान અને એમાં બે આલેખ શીખવાડ્યા હતા અને હજુ બીજા બે આલેખનો બીજો એક વિડીયો બનાવીને હું તમને મોકલવાનો છું। પણ અત્યારે આપણે એક બીજું સ્વાધ્યાય નવું સ્વાધ્યાય 3.3 આદેશની રીતે ઉકેલ કઈ રીતે મેળવી શકાય એ આપણે અત્યારે આપણે શીખવાનું છે। બે સમીકરણ યુગમાં આપેલા હોય, બે સમીકરણ આપેલા હોય તો એ બે સમીકરણનો ઉકેલ મેળવવાની ચાર રીતો છે। આલેખની રીત છે, બીજી આદેશની રીત અત્યારે શીખવવાની છે, બીજી લોકની રીત છે ને બીજી ક્રેમર એટલે ચોકડી ગુણાકારની રીત છે। ચાર રીતો છે, ચારમાંથી અત્યારે બીજી રીત આપણે શીખવા જઈ રહ્યા છીએ। તો હું અત્યારે સમીકરણ લખું છું। અહીંયા જુઓ, બે સમીકરણ આપણને આપેલા છે તો બે સમીકરણની અંદરથી અંદર કોઈપણ એક સમીકરણનો આપણે કોઈપણ એક ચલનો આદેશ લેવાનો છે। સમજો કે બીજા સમીકરણની અંદર આપણે એક્સનો આદેશ લઈએ છીએ તો અહીંયા લખીએ આપણે સમીકરણ બેમાં એક્સનો આદેશ લેતા એટલે એક્સ ઓછા વાય બરાબર ચાર આપેલા છે આપણને, તો એક્સ બરાબર ચાર વત્તા વાય મળે, ઓછા વાય છે આ બાજુ લાવીએ એટલે વત્તા વાય મળશે, તો એક્સ બરાબર ચાર વત્તા વાય મળે। આ એક્સની જે કિંમત મળી આપણને, ચાર વત્તા વાય જે આપણને કિંમત મળી એ કિંમત છે સમીકરણ એકની અંદર મૂકવાની છે। જો અહીંયા સમીકરણ બે લીધું તો હવે સમીકરણ એક લેવાનું, અને જો પહેલાં સમીકરણ એક લીધું હોય તો પછી સમીકરણ બે લેવાનું। આપણે અહીંયા સમીકરણ બે લીધું છે તો હવે સમીકરણ એક લઈએ, તો આપણે આ એક્સ બરાબર ચાર વત્તા વાય અહીંયા લખીએ, એક્સ બરાબર ચાર વત્તા વાય એ સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક એક્સ વત્તા વાય બરાબર 14, એમાં એક્સની કિંમત ચાર વત્તા વાય છે તો એક્સની જગ્યાએ લખીએ ચાર વત્તા વાય, ચાર વત્તા વાય વત્તા વાય બરાબર 14, તો વાય વત્તા વાય એટલે 2y બરાબર 14 ઓછા 4, ચાર આપણે આ બાજુ લાવીએ તો માઇનસ થઈ જશે, તો 14 ઓછા 4 એટલે બરાબર 14માંથી 4 જશે તો 10, એટલે વાય બરાબર 10/2, તો 2 × 5 = 10, તો વાય બરાબર 5, વાય બરાબર 5 આપણે આ સમીકરણમાં મૂકવાના છે જ્યાં આપણે એક્સની કિંમત મળી છે, તો અહીંયા લખીએ વાય બરાબર 5 એ સમીકરણ એક્સ બરાબર 4 + y માં મૂકતા તો એક્સ બરાબર 4 + y તો બરાબર 4 + yની કિંમત 5 મળી છે આપણને, 5, તો 4 + 5 = 9, તો એક્સ બરાબર 9, તો એક્સ બરાબર 9 અને વાય બરાબર 5 આ આપણને સમીકરણનો ઉકેલ મળે છે। ત્યાર પછી બીજો સમીકરણ, બીજો દાખલો, દાખલા નંબર 2, s − t = 3 સમીકરણ 1। તો આપણે આમની અંદરથી જો આપણે આદેશ લઈએ એટલે રકમ હું લખતો નથી, તો સમીકરણ s − t = 3માં એસનો આદેશ લેતા અહીંયા લખીએ એસનો આદેશ લેતા તો એસ બરાબર 3 + t મળે, s − 3 / s·3 = 2 = 6, તો એસની કિંમત 3 + t આપણે મૂકીએ તો એસની કિંમત 3 + t / 3 / t/2 = 6,
तो त्रण दू छ लसा लीए आप तो बेनो गुणाकार आप आ बाजू करिए तो बे तरी छ वत्ता टू टी वत्ता त्रण टी बराबर त्रण दू छ छत्रीस बराबर। समझो आप एस की किमत पहला तो मेड़ी तो टी है आप आ बाजू लाइए तो त्रण वत्ता टी एस बराबर शू मे त्रण वत्ता टी और एस की किमत त्रण वत्ता टी मूकी छे तो छेद में त्रण और टी बाय टू बराबर छ तो त्रण दू छ छ नो लसा लीए आप तो छत्रीस और बेनो गुणाकार आ बाजू बे तरी छ वत्ता टू टी और त्रणनो गुणाकार आ बाजू करिए तो त्रण टी तो बे ने त्रण पांच टी बराबर छत्रीस ओछा छ छत्रीस में छ जाए तो तीस तो टी बराबर तीस छेद में पांच तो टी बराबर छ पंचा तीस तो टी बराबर आपने शू मे छ मे टी बराबर छ ये आप आंदर मूकी दीए तो एस बराबर त्रण वत्ता टी में टी बराबर छ मुकता तो एस बराबर त्रण वत्ता टी बराबर त्रण वत्ता टी की किमत छ तो त्रण ने छ नौ तो एस बराबर नौ आपने मे तो आ रीते मेड़ी शक एस अने टी की किमत मेड़ी शकाय। दाखला नंबर त्रण त्रण एक ओछा वाय बराबर त्रण तो आनी अंदर आपणे वाय ने सूत्र नो करता बनावी एस एक्स ने पण बनावी शकाय वाय ने बनावी आपणे तो माइनस वाय मां वाय नो आदेश लेता एवं लखी आपणे तो माइनस वाय बराबर त्रण ओछा त्रण एक्स त्रण एक्स आप आ बाजू लाइए तो माइनस त्रण एक्स थी जैसे हमें वाय माइनस है ये आप धन करिए तो आ त्रण माइनस थी जैसे त्रण एक्स प्लस थी जैसे एट्ले आपने मैं वाय बराबर ओछा त्रण वत्ता त्रण एक्स ओछा त्रण वत्ता त्रण एक्स आशे तो त्रण माइनस त्रण वत्ता त्रण एक्स ए आपणे बीजा समीकरण में मूकीए तो अहीं लखीए वाय बराबर त्रण सॉरी माइनस त्रण वत्ता त्रण एक्स ए समीकरण बे में मूकता समीकरण बे लखू छू नव एक्स ओछा त्रण वाय बराबर नव तो वाय की किंमत नव एक्स ओछा त्रण वाय की किमत ओछा त्रण वत्ता त्रण एक्स बराबर नव एटले माइनस त्रण अने वाय की किमत माइनस त्रण वत्ता त्रण एक्स मूक्या तो नव एक्स ओछा ओछा वत्ता नव ओछा त्रण तरी नव एक्स बराबर नव ओछा नव एक्स वत्ता नव एक्स गया तो आपने मे नव बराबर नव एटले कि कोई चलो उकेल मत नहीं आपने एक्स बराबर के वाय बराबर कोई किंमत मळवी जोईए ए मळती नथी माटे आ समीकरणना अनंत उकेल छे एम कही शकाय। शुं कही शकाय आ समीकरणना अनंत उकेल छे ત્યાર પછી ચોથો દાખલો દાખલા નંબર ચાર ઝીરો પોઈન્ટ ટુ એક્સ પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ અને ઝીરો પોઈન્ટ ચાર એક્સ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ તો હવે આપણે આની અંદર પહેલાં દશાંશ જે સ્વરૂપ છે એ આપણે દૂર કરીએ એટલે અહીંયા લખીએ આપણે કે ટુ એક્સ અપોન દસ વત્તા ત્રણ વાય અપોન દસ બરાબર તેર અપોન દસ એ જ રીતે અહીંયા ચાર એક્સ છેદમાં દસ વત્તા પાંચ વાય છેદમાં દસ બરાબર ત્રેવીસ છેદમાં દસ અહીંયા દસનો લસા લઈએ એટલે બધાના છેદમાં દસ છે એટલે કોઈની સાથે ગુણાકાર કે ભાગાકાર કરવો પડશે નહીં તો અહીંયા લખીએ આપણે ટુ એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર અને ચાર એક્સ વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ
समीकरण एक ने समीकरण बे। चलो समीकरण एक नी अंदर आपणे x ने सूत्रनो करता बनावीए तो अहीं लखीए समीकरण एक में x ने x नो आदेश लेता तो x नो आदेश लेता तो आपणे 2x वत्ता 3y बराबर 13 2x वत्ता 3y बराबर 13 तो 2x बराबर शू मळे आपणने 13 ओछा 3y तो x बराबर 13 ओछा 3y छेदमां 2 मळे। हवे x नी किंमत छे आपणे आ बीजा समीकरणमां मूकीए तो x बराबर 13 माइनस 3y छेदमां 2 ने समीकरण 2 मां मुकता तो आ किंमत आपणे समीकरण 2 मां मूकीए तो समीकरण 2 मूकीए 4x वत्ता 5y बराबर 23 तो 4x नी किंमत 13 ओछा 3y छेदमां 2 वत्ता 5y बराबर 23 2 दू 4 तो 13 दू 26 ओछा 3 दू 6y वत्ता 5y बराबर 23 तो 5y मांथी 6y जाए तो माइनस y बराबर 23 ओछा 26 बराबर माइनस 3 तो y बराबर शू मळशे आपणने 3 मळशे तो y बराबर 3 छे ए बीजा समीकरणमां मूकवू पड़े y बराबर 3 ए आमां मूकी आपणे x बराबर 13 ओछा 3y छेदमां 2 मां y बराबर 3 मुकता x बराबर 13 ओछा 3y छेदमां 2 बराबर 13 ओछा 3 अने y नी किंमत शू मळी छे आपणने y बराबर 3 मळ्या छे तो 3 छेदमां 2 बराबर 13 माइनस 3 तरी 9 छेदमां 2 13 માંથી 9 જાય તો 4 છેદમાં 2 તો 2 દૂ 4 તો x બરાબર આપણને 2 મળે તો x બરાબર 2 અને y બરાબર 3 એ આ દાખલાનો ઉકેલ છે। તો બસ આવી રીતે આપણે આદેશની રીતે દાખલાઓની કિંમત શોધવાની છે। તો તમે બીજા દાખલા ગણજો અને તૈયારી કરજો।